નમસ્કાર મિત્રો સોલંકી સોગંદનામું એટલે શું એફિડેવિટ એટલે શું એ કોને કરાવવાનું હોય ને કેવું હોય તો હું તમને આજે સોગંદનામા વિશેનું સત્યની અને એનો નમૂનો પણ અહીંયા લઈને હું તમારી સામે હાજર છું મિત્રો સોગંદનામું કેવું હોય અને કેમ ટાટની ભરતીમાં જરૂરી છે તો અહીંયા દેખી રહ્યા છો તમે સ્ક્રીન ઉપર કે અહીંયા લખેલું છે સોગંદનામું અહીંયા લખ્યું છે કે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી માટે કરવામાં આવતી અરજી સંબંધિત મિત્રો તમે જે અરજી કરી રહ્યા છો હવે તમે ઘણા સમયથી જોયો છે કે અમુક લોકો માર્કશીટમાં પણ ફોર્મ ભરવામાં ખૂબ જ નાની એવી મિસ્ટેકો કરે છે અને એના કારણે પછી મોટા ઇસ્યુ ઊભા થાય છે અને એટલે જ આ લોકોએ પહેલેથી પાણી પહેલાં પાડ બાંધી દે છે કે તમે જે ભરતીમાં તમે જે ફોર્મ ભરો છો એ તમારી પૂરેપૂરી સમજ સાથે ભરો છો એની આ બાહેધરી છે જો લખ્યું છે કે તમે જે સાચા પ્રમાણપત્રો

પ્રમાણપત્રો આવકના પ્રમાણપત્રો જાતિના પ્રમાણપત્રો વગેરે સામેલ રાખેલા છે સાચા અને ખરા છે અને ઓનલાઈન અરજી કરતી વખતે તેના આધારે આપેલ માહિતી સાચી અને ખરી છે જે વખો મિત્રો તમે ફોર્મ ભર્યું હશે અથવા તો તમારા મિત્રએ ભર્યું છે અથવા તો કોઈ સગાએ ભર્યું છે અથવા તો તમે સાયબર કાફે નંબર આવ્યું છે અને એની ભૂલ હશે તો પણ તમારે જ ભોગવવી પડશે એટલે આ વખતે ફોર્મ ભરતી વખતે ખૂબ જ કાળજી રહેજો ના ખબર હોય તો તમે કોઈ પણ વ્યક્તિઓને પૂછી શકો તો અમને પણ કોમેન્ટમાં પૂછી શકો છો અમે અમારા સમય અનુકૂળતાએ તમને જવાબ આપીએ જ છે મિત્રો તો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દો મિત્રો અમે તમને આવી સત્યની નજીક હોય એવી માહિતી આપીએ છીએ મિત્રો તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને ખૂબ જ વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરો મિત્રો અને હજી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો અને તમારા મિત્રોને પણ કરાવજો જેથી તમને સાથી અને સત્યની નજીક હોય એવી માહિતી તમને મળી રહે મિત્રો હવે આ સોગંદનામાની અંદર જુઓ તો કે હું સોગંદનામું બધી કન્ડિશનો આપે છે મિત્રો તમે કોર્ટમાં જશો ને તો પણ તમે ભોઠા પડશો એટલે કે તમે ખોટા પડશો કારણ કે તમે પહેલેથી જ અહીંયા એ લોકોને સોગંદનામું આપી દીધેલું છે એટલે તમે એમાં કોઈ બાહ્યધરી કે છેડછાડ કે કશું કરી શકતો ને એટલે મિત્રો હંમેશા યાદ રાખો કે કોઈ પણ વસ્તુ તમારાથી ભૂલ થઈ હોય તો એને એક્સેપ્ટ કરી લેવાની અને એક્સેપ્ટ કર્યા પછી એનું આગળ શું કરવું એનું ગાઈડન્સ લેવાનું નહીં કે એને ઓપોઝિટમાં જવાનું અગેસ્ટમાં જશો તો તમારા જ નુકસાન થશે મિત્રો અહીંયા બધી બધી કન્ડિશનો મૂકેલી છે એક પછી એક હું ફટાફટ વાંચી લઉં છું બીજું પહેલી વાંચી લીધી બીજું કીધું કે સોગંદ નમું કરનાર ભાઈ જે તમે તમારું નામ લખી રહ્યા છો તમે જન્મ તારીખ લખી બધું તમારું જ છે મિત્રો એટલે એ પણ એ લોકો ચેક કરી રહ્યા છે તમે જ છો એમ બીજું અંદર કીધું છે કે હું સગરનામું કરનાર બાંધરી આપું છું કે સરકાર દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રમાણપત્ર ધરાવતા નથી નથી તે પ્રમાણપત્ર મળ્યા બાદ સંસ્થા જો મિત્રો અહીંયા યુનિવર્સિટી અધર યુનિવર્સિટીના લોકો બી કરીને કે ગમે તરીકે એન કેન પ્રકારે સર્ટી લેવે છે તો એને પણ અહીંયા કંડિશનમાં બાંધી દીધા છે બીજું છે કે હું સોગંદનામું કરનાર હાથી બાધરી આપું છું કે સત્તાશી દ્વારા જ્યારે પણ અસલ પ્રમાણપત્ર મંગાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્ર હું રજૂ કરવા બંધાયેલું છું બીજું કીધું છે કે હું સોગંદનામું કરનાર હાથી બાંધરી આપું છું કે મારી અરજી સમયે અથવા તો નિમણૂક પહેલા નિમણૂક કોઈ પણ નિમણૂક બાદ કોઈ પણ સમયે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અરજી સાથે રજૂ કરેલ તમામ પત્ર પૈકી કોઈ પણ પ્રમાણપત્ર સરકાર દ્વારા અમાન્ય કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીના અગર તો બનાવટી જણાય તો તે જ સમયે મારી નિમણૂક આપોઆપ રદ બાતલ થશે મિત્રો જો ગમે ત્યારે પણ તમે જો ખોટું કર્યું હશે તો પકડાઈ જશો તો એ તમને એ રેસ્ટિગેટ કરી શકે છે રદ બાતલ કરી શકે છે છઠ્ઠા નંબરની કે હું સોગંદનામું કરનાર આથી બાંધરી આપું છું કે મારી નિમણૂંક બાદ મારા દ્વારા કરવામાં આવેલ માહિતી પ્રમાણપત્રો જે તે સમયે ખોટા અથવા તમને જણાય આવતા તે સમયે મારી નિમણૂક અને કોઈ નાણાકીય લાભો વાર્ષિક બાર ટકાના વ્યાજ સાથે સરકારશ્રીની તિજોરીમાં પરત જમા કરાય છે મિત્રો તમે કોઈ ખોટી રીતે નિમણૂક મેળવી હશે તો તમે જ્યારથી નિમણૂંક મેળવી છે એ તમારી એન્ટરની તારીખ એટલે તમે ખાતામાં દાખલ થયા એ તારીખથી તમે જ્યારે પકડાયા છો તે તારીખ સુધીની એ સુધીનું પાછું એ જેટલી રકમ થતી હશે એનું બાર ટકા લેખે વ્યાજ સાથે સરકાર વસૂલ કરે છે અને લખ્યું છે કે સરકારની તિજરીમાં પરત જમા કરાવીશ એ પણ તમે બંધાઈ દેવામાં આવે છે બીજું કીધું કે હું સોગંધ ઉપર હું સોગંધ ઉપર બાંહેધરી આપું છું કે મારી બાદ વખત વખત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક તાલીમ લેવા માટે પરીક્ષામાં થવા બંધાયેલું છે અમુક ઘણા લોકો છે જગ્યાએ સીસીસી પાસ કરવી પડે કે ન કરવી પડે તો મિત્રો સીસીસીનું સર્ટિફિકેટ તમારી પાસે હોય અથવા તો જે નિયમ મુજબ એનો પરિપત્ર પણ થયેલો છે સીસીસીની એની તરમી કન્ડિશન જો પૂરી કરેલી હોય તો કોઈ જરૂર નથી ન કરવી હોય તો તમારે કરવી પડે છે એવી બાંહેધરી પણ તમે અહીંયા આપી રહ્યા છો અને આ જે સોગનનામું છે એ તમારી ભરતી વખતે ઓનલાઈન બતાવે છે અને તમારે ફક્ત ખાલી એમાં સિગ્નેચર કરવાના હોય છે લખીને ભરીને એને ફિલઅપ કરવાનું હોય છે હું સોગન ઉપર આપું છું કે મારી જિલ્લા કરેલ હોવા છતાં સિવાય અન્ય કોઈ પણ જે જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષણની જરૂરિયાતના આધારે નિમણૂક કે માટે બંધાયેલું છું અને આ અંગે મારી હર હંમેશ સંમતિ છે મિત્રો અહીંયા પણ એ લોકો કહે છે કે જો કોઈ એવી સંજોગો બન્યા કે કોઈ જિલ્લામાં એક પણ શિક્ષક નથી તો સ્કૂલ બંધ રખાય નહીં એટલે તમને એ તમારી જિલ્લામાંથી તમારી સ્કૂલમાંથી ઉઠાવીને બીજી જગ્યામાં મૂકી શકે છે અને જે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અધિકાર આપેલો હોય છે કારણ કે એને પ્રમાણે નિયમ ખાલી જે જગ્યાઓ હોય છે એ મેન્ટેન કરવાની હોય છે તો અહીંયા પણ તમે એવું ન કહી શકો કે હું જઈશ નહીં તમે એને એક્સેપ્ટ કરી રહ્યા છો ભરતી પહેલા જ તમારી સામે એ તમારા હાથ બાંધી દેવામાં આવે છે બીજું કીધું છે કે હું સોગંદ નું કરનારથી વાહેધરી આપું છું કે મારા વિરુદ્ધ ભારતની કોઈ પણ અદાલતમાં હાલ કોઈ પણ ફોજદારી કાર્યવાહી પડતર નથી તેમજ તેમજ ભારતની કોઈ પણ ભીખો મિત્રો હવે કાયદાની અંદર બે આવે છે ફોજદારી અને દિવાની દિવાની હોય તો વાંધો નથી પણ ફોજદારી કોઈ કાર્ય કોઈ કાર્યવાહી પડતર હોવી જોઈએ નહીં અને ફોજદારી કેવું આવે છે એ પણ તમને ના જાણી હોય તો તમે નેટ ઉપર સર્ચ કરીને જાણી શકો છો કે કાયદા બાબતમાં અથવા કોઈ તમારા કાયદા સલાહકારવાની એ બાબત વિશે સ્પષ્ટતા મેળવી શકો છો ભારતના કોઈપણ અદાલત દ્વારા તમને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોસ્કો આ નવો નિયમ આવેલો છે મિત્રો એક્ટ બે હજાર બાવન્યુ જેવેન્યુઅલ જન્યુઅલ જસ્ટિક કાર્ડ એન્ડ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ એક્ટ બે હજાર હેઠળ બે હજાર બારનો અને બે હજાર બાર આ જે આખો એમને બાળકોને લગતો આખો કાયદો છે મિત્રો અને એની જે કન્ડિશનો છે એની અંદર હેઠળમાં ગુનામાં દોષિત કરવામાં આવેલ નથી કારણ કે તમે શિક્ષક છો ને શિક્ષણ ઉપર કોઈ ડાગ હોવો જોઈએ નહીં એવું આ સાબિત કરવા માટે આપણે એને પણ સોગંદનામું કરીએ છીએ અને છેલ્લી દસમી કંડિશન છે મિત્રો કે હું સોગંદનામું કરનાર આથી બાદરી આપું છું કે મારી નિમણૂક બાદ હું એવું કોઈપણ વર્તન કે ગેસિત નહીં આતરું કે જે નૈતિક રીતે ખોટું અથવા નૈતિક રીતે અધપતન ગણાય જો આમ કંઈ પણ ખોટું જણાય તો મને મારી ફરજમાંથી બરતરફ કરવામાં આવશે જે અંગેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે હાલ સોગન નામ તારીખ આટલા આટલાના રોજ આટલા મુકામે કરવામાં આવેલ છે દેખો મિત્રો સોગંદનામું કરનાર અહીંયા તમારે સહી કરવાની છે અહીંયા ઉપર જે તમારું છે અહીંયા તમારું નામ ને બધું લખવાનું છે અને આ જે તમને દેખાઈ રહ્યું છે એ એનો ખાસ ખાલી નમૂનો છે મિત્રો અમે જે જ્યારે ભરતી આવશે ત્યારે એ નમૂનો એમનો અત્યારનો લેટેસ્ટ એ લોકો મૂકશે અને મૂકશે એટલે તમારે એનું ફિલઅપ કરી અને તમે જ્યારે જિલ્લા પસંદગી કરો સ્થળ પસંદગી કરો ત્યારે તમારે આના અંદર આ બધી કન્ડિશનો તમને એક્સેપ્ટરે એકવાર વાંચી જવાની પછી તમારે નીચે સહી કરવાની હોય છે પીછો કંઈ બહારથી કંઈ સાગરનું કરવાનું હોતું નથી અને જો કરવાનું હશે તો જ્યારે નોટિફિકેશન આવશે અને નોટિફિકેશનમાં જે રીતે હશે એ પણ આપણે વિડીયો દ્વારા તમને સમજાવીશું મિત્રો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય હિન્દ વંદે માતરમ એન્ડ જય wawasakti, kusroh happy diwali, happy dan teras